गुड मॉर्निंग स्टूडेंट्स, यूनिट चौथो बराबर से सन टूर सूर्य नो प्रवास जेनो आपणे पहेलो बीजो त्रीजो अने चौथो पेरेग्राफ जोई लीधो बराबर छे। तो आजे आपणे पांचमा पेरेग्राफ ने जोवानो छे। तो जोईए आपणे कि हेव यू नोटिस शाइनिंग ग्लास लाइक प्लेट्स ऑन द टॉप ऑफ मल्टी स्टोरी बिल्डिंग हॉस्पिटल होटेल्स फेक्टरीज एंड ऑफिसिस। शुं तमे क्यारेय कोई मोटी इमारतो होय होस्पिटल होय होटेलो छे फेक्टरीज एटले के कारखाना छे ऑफिसो छे बराबर छे त्यां मेड़ी ऊपर एक चमकती बराबर छे एक कांच जेवी प्लेट जोई छे। दे आर सोलार हीटर्स। ते शुं छे? सोलार हीटर्स। धीस डिवाइस, डिवाइस एटले के साधन। धीस डिवाइस कलेक्ट एनर्जी फ्रॉम द रेइस ऑफ द सन। हवे आ जे सोलार हीटर छे जे साधन छे ई शुं काम करे? तो कि जे सूर्यना किरणों छे एनी पासे थी एनर्जी एटले के ऊर्जा एकत्रित करे। तो कलेक्ट एटले थासे भेगू करू। धीस एनर्जी इज कन्वर्टेड इन टू हीट। अने आ जे ऊर्जा भेगी थई एनु रूपांतर करे सेमा? तो के हीटमां, गरमीमां रूपांतर करे बराबर छे। द हीट प्रोड्यूस फ्रॉम सोलार एनर्जी इज यूज टू हीट वोटर। अने आ जे हीट प्रोड्यूस થાય છે એટલે કે ઉત્પન્ન થાય છે, પેદા થાય છે બરાબર? તો કે આ સોલાર એનર્જી એટલે કે જે સૌર ઉર્જામાંથી આપણે જે એક પ્રકારની ગરમી ઉત્પન્ન કરી એ ગરમીનો ઉપયોગ પાણીને ગરમ કરવા માટે થાય છે। તમે જોયું હશે મેડી ઉપર કે ગમે ત્યાં બરાબર છે, મોટી બિલ્ડિંગો હોય એપાર્ટમેન્ટ્સ હોય ત્યાં સોલાર હીટર ફિટ કરેલા હોય, પાઇપ વાળા હોય, એકદમ શાઇનિંગ ગ્લાસ હોય બરાબર છે। એ શું કામ કરે? તો કે સૂર્યના કિરણો પાસેથી ઉર્જા મેળવે, આ ઉર્જાનું રૂપાંતર ગરમીમાં કરે અને આ ગરમીના કારણે પાણી છે કેવું થઈ જાય છે? ગરમ થઈ જાય છે। ધીસ વોટર, આ પાણી, ધેન ઇઝ પુટ ટુ વેરીડ યુઝીસ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લીનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન। અને આ ગરમ પાણીનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે। ફોર એક્ઝામ્પલ આપણને અહીંયા આપેલા છે કે બાથિંગ, નાહવા માટે, કુકિંગ રસોઈ બનાવવા, ક્લીનિંગ તો કે સાફ સફાઈ કરવા, વોશિંગ કપડાં ધોવા, વાસણ સાફ કરવા બરાબર છે, ડ્રિંકિંગ પીવા માટે એન્ડ શો ઓન। અને ઘણા બધા આવા ઉપયોગો છે જેમાં ગરમ પાણીનો ઉપયોગ થાય છે। પહેલો પ્રશ્ન જોઈએ, વોટ ડુ સોલાર હીટર્સ ડુ? ભાઈ સોલાર હીટર્સ શું કરે? તો કે સોલાર હીટર્સ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઇસ ઓફ ધ સન। કે ભાઈ સોલાર હીટર જે છે એ સૂર્યના કિરણો પાસેથી એનર્જી એટલે કે ઉર્જા ભેગી કરે છે બરાબર છે। સમજાઈ ગયું તમને આટલું? એન પછી જોઈએ નીચે એમસીક્યુ। હવે એ પૂછે ડિવાઇસ, તો ડિવાઇસ મીન્સ શું થશે? તો કે મશીન। તો અહીંયા આપણે લખી નાખવાનું સી। વોટ ડુ સોલાર હીટર્સ ડુ? ભાઈ સોલાર હીટર શું કરે? તો અહીંયા આપણને જવાબ ટીક કરેલું જ છે, તો આપણે શું લખવાનું? કલેક્ટ એનર્જી ફ્રોમ ધ સન, સૂર્ય પાસેથી ઉર્જા ભેગી કરે। ત્રીજું, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ મેડ ફ્રોમ, માંથી બનાવેલું? તો કે પ્રોડ્યુસ બરાબર છે, તો અહીંયા આવશે ડી। વેરીડ એટલે કે જુદું જુદું, તો એનો મતલબ થશે મેની બરાબર છે। એના પછી જોઈએ આપણે છઠ્ઠા નંબરનો પેરેગ્રાફ, શું કીધું છે છઠ્ઠા નંબરના પેરેગ્રાફમાં? તો કે ધ એનર્જી પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલાર રેઝ કેન ઓલ્સો લાઇટ બલ્બ એન્ડ કીપ અવર હોમ્સ, ઓફિસિસ એન્ડ સ્ટ્રીટ ઇલ્યુમિનેટેડ। હવે ઇલ્યુમિનેટેડ એટલે કે શું થશે? તો કે પ્રકાશિત કરવું, શું થશે? પ્રકાશિત કરવું બરાબર છે। સ્ટ્રીટ એટલે તો કે શેરી। તો કે આ જે ઉર્જા છે બરાબર છે એ શેમાંથી ઉત્પન્ન થાય છે? તો કે સૂર્યના કિરણોમાંથી, જેનો ઉપયોગ લાઇટ બલ્બ એટલે કે બલ્બને પ્રકાશિત કરવા, કીપ અવર હોમ્સ ઓફિસિસ એન્ડ સ્ટ્રીટ તો કે આપણું ઘર, આપણી ઓફિસ, આપણી શેરીઓ એ બધાને પ્રકાશિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે બરાબર છે। સોલાર એનર્જીથી શું થાય? તો કે પાણી ગરમ થાય, એનાથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય, એટલે એની પરિણામે આપણે એને શેમાં ઉપયોગ કરી શકીએ? વિદ્યુત તરીકે ઉપયોગ કરી શકીએ, જેનાથી આપણી બધી જ બાજુ ઘરમાં, શેરીમાં, ઓફિસમાં પ્રકાશ ફેલાય। ધેર આર સમ વિલેજીસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ ઇન ગુજરાત વેર સોર્સ ઓફ એનર્જી ઇઝ યુઝ ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ એટ નાઇટ। તો આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એવી ઘણી જગ્યાઓ છે ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક અને વિલેજીસ એટલે કે ગામડા। તો ગુજરાતની અંદર એવા ઘણા બધા ગામડા અને ઔદ્યોગિક વિસ્તાર છે જ્યાં આ એનર્જીનો ઉપયોગ રાતના શેરીઓને પ્રકાશિત કરવા માટે થાય છે।
Thus, with their innovative ideas and hard work, scientists have turned the bane into blessing. तो बेन એટલે શું થશે તો કે શ્રાપ બરાબર છે શું થશે શ્રાપ અને બ્લેસિંગ એટલે આશીર્વાદ શું થશે આશીર્વાદ તો સાયન્ટિસ્ટે શું કર્યું તો કે વૈજ્ઞાનિકોએ એના જે ઇનોવેટિવ આઈડિયા નવા નવા જે વિચારો છે એની મદદથી અને એની સખત મહેનતથી વૈજ્ઞાનિકોએ આ જે શ્રાપ હતો કે સૂર્યના એકદમ ગરમ કિરણો આપણી માથે પડે અને એકદમ ગરમી ઉત્પન્ન કરે એને સેમાં ફેરવી નાખો તો કે આશીર્વાદમાં तो हवे मोटा भागना किरणों सेवा वपरावा मांडा तो के ऊर्जा एकत्रित करे जेनाथी विद्युत उत्पन्न थाय बराबर छे जेथी आपणी शेरीओ ऑफिसो आपणा घर बधा लाइट वाळा थई गया बराबर छे के बधे लाइट आवी गई पेलो व्हाट हैव द साइंटिस्ट डन विथ देयर हार्ड वर्क साइंटिस्टे शुं कर्युं एनी सखत मेहनत थी तो के द साइंटिस्ट हैव टर्न द बेन इनटू अ ब्लेसिंग विथ देयर हार्ड वर्क કે વૈજ્ઞાનિકોએ તેની સખત મહેનતની મદદથી આ જે શ્રાપ હતો એને આશીર્વાદના રૂપમાં ફેરવી નાખ્યો બરાબર છે એના પછી જો એ પહેલા એમસીક્યુ શું કીધું ઇલ્યુમિનેટેડ મીન્સ તો એમાં લખાયું જ છે ઇલ્યુમિનેટેડ એટલે કે પ્રકાશિત કરવું તો અહીંયા આવશે લાઇટેડ બરાબર છે અહીંયા જવાબ આવે બી જોઈએ પાછળ Which word in the paragraph means new? New એટલે નવું તો innovative કઈક નવું સર્જન કરવું તો અહીંયા આવશે D. Which of the following statement is true? નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો અહીંયા જો મેં કર્યું છે A તો કે there are some villages where solar energy is used to light up street કે એવા કેટલાક ગામડા છે જ્યાં સોલાર એનર્જીનો ઉપયોગ રાતના શેરીઓને પ્રકાશિત કરવા માટે થાય છે તો અહીંયા આવશે A. પછી આવશે વિથ ધેર ઇનોવેટિવ આઈડિયા સાયન્ટિસ્ટ હેવ ટર્ન શેમાં ફેરવી નાખ્યું તો કે બેન ઇનટુ બ્લેસિંગ શ્રાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યું તો જવાબ આવશે સી બરાબર છે એના પછી જોઈએ આપણે સાતમો પેરેગ્રાફ કે મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી કે માણસે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી એન્ડ ડેવલપ વેરિડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સ अलग अलग स्त्रोतो माथी अलग अलग रीते एनर्जी उत्पन्न करवाना केटला बधा रस्ता शोधी लीधा छे बराबर के पानी छे तो पानी पण एक एनर्जी मेळवानो एक स्त्रोत ज छे तो एमाथी केवी रीते वीजळी उत्पन्न करवी बधामां एक समान वीजळी उत्पन्न थाय नहीं एक समान रीते आपणे एमाथी ऊर्जा मेळवी शकेनी छे जेम के पवन थी मारे ऊर्जा मेळवी होय तो मारे एना माटे पवन चक्की फिट करवी पड़े सूर्यमांथी ऊर्जा मेळवी होय तो मारे सोलार हीटर छे बराबर से सोलर पेनल छे ई बधु मारे गोठवू पड़े पानी छे तो पानी माटे पण अलग ज रस्तो होय एमाथी एनर्जी उत्पन्न करवा माटे तो अलग अलग स्त्रोतोमांथी अलग अलग रीते ऊर्जा मेळववामां आवे छे ध सन इज अ सोर्स ऑफ एब्डंट एनर्जी जे सूर्य छे ने एब्डंट एनर्जी नो सोर्स छे एटले के एब्डंट एटले के पुष्कळ ऊर्जा धरावतो स्त्रोत छे लेट अस होप that we are able to use solar energy and provide electricity to remote areas in our country to chalo ek aasha rakhiye ke apde aa je solar energy etle ke saura urja no upyog apde ene shu kariye to ke remote area je apda desh ni andar che ke je ekdam dur avela hoy sau pachhat vistar hoy tya bahu sagvado etli badhi uplabdh na hoy tya light pan nathi eva area pan haji apda gujarat ma athva to apna desh ma jova mle che barabar che तो ई लोको ने आपणे शुं करीए तो के सोलार एनर्जी नी मदद थी आपणे ई लोको ने विद्युत प्रोवाइड करीए देट्स इनडीड अ रे ऑफ होप इजंट इट के आ खरेखर एक आशानु किरण छे रे एटले किरण होप एटले आशा के इनडीड एटले खरेखर तो आ खरेखर एक आशानु किरण छे इजंट इट खरु ने पहला प्रश्न जोईए व्हाट इज द सोर्स ऑफ एब्डंट एनर्जी ભાઈ પુષ્કળ એનર્જી મેળવવાનો સ્ત્રોત કયો છે તો કે ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબ્ડન્ટ એનર્જી ભાઈ સૂરજ છે ને એમાંથી પુષ્કળ પ્રકારની ઉર્જા મળે એમાં ક્યારેય ખૂટી ન જાય બરાબર છે ફોર વોટ કેન વી યુઝ સોલાર એનર્જી આપણે સોલાર એનર્જીનો ઉપયોગ કેના માટે કરીશું તો વી કેન યુઝ સોલાર એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી કે આપણા દેશની અંદર જેટલા પણ પછાત વિસ્તાર છે આપણે એ લોકોને વિદ્યુત આપણે પ્રોવાઈડ કરી આપીએ હવે એના પછી જોઈએ એમસીક્યુ પેલો ખાલી જગ્યા ઇઝ અ સોર્સ ઓફ એબ્ડન્ટ એનર્જી પુષ્કળ એનર્જીનો સ્ત્રોત તો કે ધ સન અહીં લખી નાખવાનું એ એબ્ડન્ટ મીન્સ તો કે પુષ્કળ પ્લેન્ટી બરાબર છે કે જે અખૂટ છે તો અહીંયા આવશે એ વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ ફાર અવે બહુ દૂર
तो के रिमोट एरियो बराबर छे के पछात विस्तार तो यहां से सी व्हाट इज अ रे ऑफ होप तो के यूज ऑफ सोलर एनर्जी फॉर रिमोट एरियाज तो आपणे एवुं कई आशा छे तो के भाई पछात विस्तार मां पण आपणे सोलर एनर्जी नो उपयोग करता थई जाय बधा लोको ई आपणी बधानी एक आशा छे तो अहींया जवाब आवशे डी बराबर छे तो आ पाठना पेरेग्राफ पूरा थाय छे હવે નીચે ટ્રુ ફોલ્સ છે સ્ટોરી છે ગ્રામરના થોડાક પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું આજના લેક્ચરમાં બસ આટલું છે.